अमृतम तो विद्या निरंजन स्कूल असनवाड़ी त्रिशूल चौक राजकोट बे धोरण 12 विषय गुजराती पाठ 8 अमरनाथनी यात्राएं। हे ईश्वर मारू मार्गदर्शन करो, मारी रक्षा करो, मारा हृदयदीपने प्रज्वलित करी दो अने मने एक देदीप्यमान तारक बनावी दो। हे ईश्वर तमे अनंत अपार अथा शक्तिशाली तथा बलशाली छो। नमस्ते विद्यार्थी मित्रों, अमृतम तो विद्या निरंजन स्कूल एंड हिरेनसर प्रेजेंट ए यूनिक वे टू लर्न गुजराती। धोरण 12 गुजराती पाठ 8 अमरनाथनी यात्राएं। विद्यार्थी मित्रों, आपणे पहला सेशन में पाठ 8 अमरनाथनी यात्राएं संक्षिप्त में माहिती लीधी थी। आजे आपणे आज पाठ ने सविस्तारथी समझशू। लेखिका विनोदिनी रमणलाल नीलकंठ, जन्म ईस्वीसन 1907, मृत्यु ईस्वीसन 1987, प्रकार प्रवास निबंध। प्रस्तुत अमरनाथनी यात्राए पाठमां लेखिकाने प्रवास दरमियान थयेला सुखद अनुभवोनुं वर्णन छे। पात्रमां जो तो लेखिका, लेखिकाना पति, बे दीकरा सुकुमार अने जगदीप, एक दीकरी रंजना, श्रीमती कृष्णा हठीसिंह अने एमना बे पुत्र बुलबुल राजा निषाद घोड़ाना नाम, वेरीनाग सोनमर्ग टुलियन तड़ाव स्थलना नाम, गुलमर्ग खिलमर्ग चश्मेशाही तख्ते सुलेमान अगरचबल गदीरबल कश्मीर में आवेल स्थलों। विद्यार्थी मित्रों, हवे आपणे पाठने सविस्तार समझूती लईशुं। पाठ 8 अमरनाथनी यात्राएं। लेखिका विनोदिनी रमणलाल नीलकंठ, जन्म ईस्वीसन 1907, मृत्यु ईस्वीसन 1987, गुजराती निबंध नवलिका नवलकथा तेमज बाल साहित्यना अग्रणी लेखिका विनोदिनी नीलकंठनो जन्म अमदावादमां थयो हतो। प्राथमिक माध्यमिक तेमज उच्च केळवणी तेमणे अमदावादमां प्राप्त करी हती। अमेरिकानी मिशिगन यूनिवर्सिटीमांथी समाजशास्त्र अने शिक्षणशास्त्र विषयों साथे एमएनी डिग्री मेळवी। सामाजिक शैक्षणिक संस्थाओमां उमदा सेवाओ आपी। रसद्वार ए रसाळ शैलीनो निबंध संग्रह तेमज आरसीनी भीतर कारपाशी अने बीजी वातो, दिल दरियाओना मोती, अंगुलीनो स्पर्श वार्ता संग्रह प्राप्त थया छे। शिशु रंजना, मेहंदीनी मंजरी, बाळकोनी दुनियामां डोक्यू, सफरचंद बाळ साहित्यना नोंधपात्र पुस्तको छे। राज्य सरकारना पारितोषिक पण एमने प्राप्त थया छे। प्रस्तुत निबंधमां प्रवास दरमियान थयेला अनुभवो लेखिका वर्णवे छे। चंदनवाड़ी शब्दमां गुजरातीओने तथा लेखिकाने पण પોતાનાપણું લાગે છે। ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડીએ જતા જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ પણ માણે છે। શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે। કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સુવાનું સુખદ લાગે છે એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠમાં આગળ જઈશું। કશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતા પહેલા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે। મિત્રો, જ્યારે તમારે કશ્મીરમાં અમરનાથ યાત્રાએ જવું હોય તો સૌથી પહેલાં
તમારે ચંદનવાડી રોકાવું પડે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરો ઓળંગી શકાતા નથી. અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા, એટલે કે સાવ મામા ન હોય એના કરતાં કાણા મામા સારા, એટલે કે સાવ આપણે ત્યાં ન જાય એના કરતાં થોડેક સુધી જઈ આવું સારું, એ ન્યાયને અમે અનુસર્યા. કશ્મીરમાં ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય જ છે. તેનું કારણ શું હોઈ શકે, તેનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગરવટભર્યું લાગતું હશે. ગરવટભર્યું એનો અર્થ તો કે ઘરના જેવું. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન અગરચબલ કે ગધીરબલ જેવા નામ પારકા પરાયા પણ ગુજરાતી લોકો, બાળકો હોય, વૃદ્ધ હોય, જુવાન સ્ત્રી પુરુષોના ટોળેટોળા ચંદનવાડી જવા માટે પહાલગામથી જ ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલાં અમે કશ્મીરમાં કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મંઝલ એટલે કે છેલ્લી મુસાફરી જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા એટલે કે આતુર બની રહેલા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણેય ઘોડે સવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વર્દી આપી દીધી. ભાથું એટલે તો કે જમવાનું, આપણે સાથે ક્યાંય પણ જમવાનું લઈ જાય બપોરી ખાણું એને ભાથું કહેવાય. વર્દી આપવી એનો અર્થ તો કે સૂચના દેવી, એટલે કે હોટલના વ્યવસ્થાપકને અમારા માટે બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા અમે સૂચના આપી દીધી. પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે શમી સાંજે પહાલગામના હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા, એટલે કે અમે ત્યાંથી હલવાઈને ત્યાંથી થોડીક ખાણીપીણીની વસ્તુ લીધી. વર્તે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કશ્મીરનો વૈશાખ એટલે ત્યાં બેસી ચૂકેલી વસંત ઋતુ. નદીને કાંઠે કેવી અભિરમ વનરાય, અભિરમ એટલે સુંદર અને વનરાય એટલે વૃક્ષોની હરોળ, એટલે કે નદીને કાંઠે સુંદર વૃક્ષોની હરોળ. સેવ એટલે સફરજનના ઝાડ, સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના પાણી અને કાંઠે વાતાવરણથી આનંદિત થઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. આ વાતાવરણ જોઈને એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટન કરવા માંડી પડી. એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર, એટલે કે સૌંદર્યશીલ વસ્તુ હંમેશા આનંદદાયક હોય છે. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી, વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યાઓની યાદ આપતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા
ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. મિત્રો, આપણે છાયાચિત્રમાં જોયું કે ભાઈ શેષ નદી છે એ ઉભારા ઉછાળા મારતી આગળ વધે છે. સાથે સાથે આપણે ચિત્રમાં એ જોયું કે ભાઈ જમણી બાજુ તો કે પાઇનના ઝાડ છે, એ પાઇનના ઝાડમાંથી માદક આહલાદક વસંતનો વાયુ નીકળે છે, પવન સુસવાટા મારે છે. હજુ એ આપણે ચિત્રમાં જોયું, જેનું વર્ણન છે કે નદીને જમણે પડખે રરિયામણી ટેકરી ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો માદક આહલાદક વસંત વાયુ એના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ તરફ દોડતી કન્યાઓને સિસોટી વગાડી તોફાની છોકરાઓ એટલે કે તીખરી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. બુલબુલ, રાજા અને નિશાત એવા અમારા ઘોડાના નામ હતા. તે પહાડી ઘોડા કાળજીથી કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી જગ્યા આવતા તે સંભાર ભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા. જ્યારે પહોરો માળગાવે ત્યારે ત્રણેય ઘોડા એક હરોળમાં ચાલતા. વરી સાંકડી કેડી આવે ત્યારે અમે ત્રણેય એક પાછળ એક એમ માર્ગ કાપતા હતા. ત્યાં અમારા જેવી એક માતા અને બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને તેમના બે પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. સુંદર કશ્મીરનો સૂર્યોદયનો તે સુંદર સમય હતો. સોહામણા એટલે સુંદર, અભિરામ એટલે સુંદર. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત અવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી. અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા સંસ્કૃત કવિઓના, વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી. તેમાંથી કયું ચિત્ર શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા. જ્યારે આપણે કોઈ વિખ્યાત ચિત્રકારના સંગ્રહ સ્થાને જઈએ અને ત્યાં ઘણા બધા સુંદર ચિત્રો હોય તો આપણને એમ થાય કે આમાંથી કયું ચિત્ર શ્રેષ્ઠ, ઘણી કેમ થાય કે અરે આ શ્રેષ્ઠ છે, અરે તેનાથી પણ આ વધારે સરસ છે, એવું આપણે એકબીજાને કહીએ. તેવું જ અહીં બનતું હતું. ક્ષણે ક્ષણે જોઈએ તો કુદરત પોતાનું સ્વરૂપ બદલતું હતું. અહીં જુઓ તો અહીંનું ચિત્ર સુંદર, બીજી બાજુ જુઓ તો ત્યાંનું ચિત્ર પણ સુંદર. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ, વન પંખીઓના નામ પણ જાણવાની તક મળતી નથી. ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ખામી પણ આવતી ન હતી. ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેડા એટલે કે ઝરણાઓ તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનકડા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. પાણી પીવાના બહાને અમારા ત્રણેય પહાડી ઘોડા થોડીવાર ઊભા રહીને આ હિમ નદીના સૌંદર્યનું પાન પણ કરી લેતા હતા. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચારે બાજુ નજરે પડ્યા કરતા હતા. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું, તાજુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યો હોય તેમ અમે ત્રણે એક સાથે ઘોડા થંભાવીને ઊભા રહી ગયા. ઊંચા પહાડ ઉપરની વાકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલીએ જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈવાર વધુ ઉચ્ચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની
તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. મિત્રો, મધુશ્રી એટલે સુંદર સ્ત્રી. શેષ નદી છે જાણે કોઈ મુગ્ધ અને યૌવનની વચ્ચે ઉભેલી વનની સુંદર સ્ત્રી જેવી લાગતી હતી તેવું લેખિકા કહેવા માગે છે. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર. અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ હરઘનનું મેદાન. હરઘનના મેદાનમાંથી ડાહી, થાવકી, શાણી અને ઠરેલ શેષ નદી પહોળે પટે શાંતિથી વહી જતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની જાય, માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખે, જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય એવી રીતે શેષ નદી હરઘનના મેદાનમાંથી પસાર થાય છે. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું નહોતું. કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો નકામો પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગુથાયા. હરઘનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. મિત્રો, હવાઈ કિલ્લા બાંધવા એટલે કે અશક્ય મનોરથ સેવવા, એટલે કે અશક્ય ઈચ્છાઓ રાખવી. અમારા પાંચમાંથી બે જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, એટલે કે દીકરી અને પતિ. તેથી અમે ત્રણેય ઘણો જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે સ્નિગ્ધ જનની ભાગીદારીની જરૂર પડે છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના છાંટાઓએ હરઘનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગ્રત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી તરફ ઉતાવળે જવા ઘોડાને એડી મારી. મિત્રો, એડી મારવી એટલે ઘોડાને પગેથી ખસેડવું. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચાઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોડું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. જ્યારે ઉનાળો ઉગ્ર બને ત્યારે આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા. ભાથામાં લાવેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું બદલાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. દરરોજ ભાવ્યું ન ભાવ્યોની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડદોડની લાંબી મજલ એટલે કે અંતર કાપવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દડબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા. વરસાદ તૂટી પડ્યો. સપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા વહેડાઓ એટલે કે ઝરણાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. વળી પહાડના ઉભરક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ એટલે કે સાંકડી પગદંડીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો સંભવ તો ખરો જ, એટલે પહાલગામ પહોંચી જવાની અમને ઉતાવળ થઈ. ઘર તરફ જવાનું હોવાથી બુલબુલ, રાજા, નિષાદ ત્રણેય ઘોડા ઝડપભેર દોડવા રાજી હતા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેશે તેની અમને ચિંતા હતી. જેને અમે ઝરણા સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં
ઘસમસતી વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. હરગનનું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. આ સમયે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ એટલે કે સમાન ગુણવાળો મિત્ર મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહલગામ પહોંચ્યા. ત્યારે અમારા શરીર ઉપર એક ઇંચ તસું એટલે ઇંચ એક ઇંચ જગ્યા પણ કોરી રહી નહોતી. અમે સૌ ભીંજાઈ ગયા હતા. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ માણવામાં ઉમંગમાં ઠાક લાગતો નહોતો. પણ પહલગામ આવ્યા પછી કપડાં બદલીને ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. એવું લાગ્યું કે જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. એટલે કે લેખિકા છેલ્લે એવું કહેવા માગે છે કે જેમ આપણે જીવનની મુસાફરી પૂર્ણ કરી અને જે આપણને સુખદ લાગે એમ અત્યારે પ્રવાસ પૂરો થઈ ગયા પછી પલંગમાં સૂઈ જવાનું પણ એવું જ સુખદ લાગ્યું. મિત્રો, અહીંયા આપણે આખો પાઠ સવિસ્તાર સમજ્યા. ખાસ કરીને તમે ટૂંકમાં એટલું યાદ રાખજો કે લેખિકા વિનોદિની નીલકંઠ પ્રસ્તુત પ્રવાસ નિબંધમાં એ બાબત રજૂ કરે છે કે જે તેમને પ્રવાસ દરમિયાન અનુભવો થયા, જે તેમને પ્રકૃતિના સૌંદર્ય જોયા, ખાસ કરીને શેષ નદીના પલટાતા સ્વરૂપ જોયા, તેનું વર્ણન તેમણે ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે. અહીંયા આપણે પાઠ 8ની સવિસ્તાર માહિતી લીધી, પાઠ આખો સમજ્યા. તે બદલ આભાર. નમસ્તે.